બે દિવસ અગાઉ માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે પાકોની ખરીદી હાથ ધરવામાં આવ્યા બાદ ખેડૂતો તેમના વિવિધ પાકોને લઈ માર્કેટયાર્ડમાં વેચાણ માટે આવી રહ્યા હતા, પરંતુ સોમવારની સાંજના સમયે વાતાવરણમાં આવેલા અચાનક પલટાના પગલે થરાદ માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલા જણસીઓને મોટું નુકસાન થયું છે. થરાદ માર્કેટયાર્ડમાં જીરું, મેથી, ઘઉં જેવા પાકોની બોરીઓ પલળી જતા વેપારીઓને મોટું નુકસાન થયું છે. ગત રાત્રે ભારે પવન અને કરા સાથે જે વરસાદ પડ્યો હતો થરાદ વાવન સોયગામ તાલુકાનો વરસાદ પડ્યો. જે વાત કરવામાં આવે થરાદ માર્કેટયાર્ડની, તો આપ અત્યારે દ્રશ્યમાં જોઈ શકો, બતાવવાનો પ્રયત્ન કરીશું અમે. આ થરાદ માર્કેટયાર્ડ છે, થરાદ માર્કેટયાર્ડની અંદર અત્યારે આ બોરીઓ ભરેલી પડી છે અને બોરીઓની અંદર તમે જોઈ શકો છો કે મોટા પ્રમાણમાં પાણી આજે પણ પડ્યું છે. વહેલી સવાર છે, સવાર સુધી હજી સુધી પાણી સુકાયું નથી. કંઈ 100% કહી શકાય કે જે થરાદની માર્કેટયાર્ડ છે એમાં 25,000થી વધુ બોરીઓ જાય. એટલે જીરું, અજમો, રાયડું, એરંડા અને રાયડા જેવા અનેક પાકો આંકાને પડે. એની પાકની જે બોરીઓ હતી એમાં મોટા પ્રમાણમાં ખેડૂતો અને વેપારીઓ નુકસાન થશે. તો અત્યારે આપણે આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો જે આ એક જ જગ્યા છે. આવી તો અનેક જગ્યાઓ જે છે, થરાદની મોટી માર્કેટ છે, માર્કેટની અંદર જે માલ પડે છે એની અંદર વધારે પડતો તો પાણી આવવાના કારણે, વરસાદના કારણે જે બગડી છે. અત્યારે આપણે જોડે વેપારી માંગણી છે, આપણે વેપારીને પૂછવાનો પ્રયત્ન કરીશું કે ખરેખર શું આમાં કેટલું છે. શું નામ છે તમારું? મારું નામ કાનજીભાઈ. કાનજીભાઈ, ખાસ કરીને જે રાત્રે વરસાદ પડ્યો એમાં કેટલું નુકસાન થયું છે? એમાં લાખો રૂપિયાનું નુકસાન છે. ખેડૂતો અને વેપારીઓને નુકસાન કેટલું હશે? કેટલી બોરીઓ પડી તેના? બોરીઓ 25,000 થી 30,000 બોરી માલ હતો. શું આના માટે હવે તમને વળતર કોણ આપશે? કોઈ તમારી વળતર આપે એના માટે સરકારમાં રજૂઆત કરવી જોઈએ. તો વેપારી પણ ઈચ્છી રહ્યા છે કે અમારે લાખો રૂપિયાનું નુકસાન છે, ખેડૂતોને સાથે સાથે નુકસાન છે, તો એમને જો સરકાર વળતર એ માંગ પણ કરી રહ્યા છે. આઝાદી રાજપૂત, બીકે ન્યૂઝ, થરાદ.